માંગરોળ માળિયાહાટીના તાલુકાના કોંગ્રેસ ધારાસભ્ય બાબુભાઈ ભાજા, ફોરેસ્ટ આરએફઓ મકવાણા સાહેબ તેમજ ફોરેસ્ટ સ્ટાફ, માળિયાહાટીના તાલુકાના ભાજપના પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા, જૂથળ ગામ સરપંચ તેમજ ઉપસરપંચ તેમજ જૂથળ ગામના વિનય મંદિર હાઈસ્કૂલના ભાઈઓ બહેનો તેમજ શિક્ષક સ્ટાફ તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારોથી અનેક લોકોએ 70મા મહોત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો. તમામ આવેલા ઉપસ્થિત મહેમાનોને પુષ્પહારથી સ્વાગત કરવામાં આવ્યું, જેમાં માળિયાહાટીના આરએફઓ મકવાણા સાહેબ વિદ્યાર્થીઓને વૃક્ષ વિશે માહિતી આપી હતી અને વૃક્ષ વાવો, વરસાદ લાવો તેવો સંકલ્પ હેઠળ તમામ વિદ્યાર્થીઓ એક એક વૃક્ષ આપી અને વૃક્ષોનું જતન કરવાનો લોકોને સંદેશો આપ્યો. આપણે વૃક્ષ વાવવું જોઈએ અને વૃક્ષનું જતન કરવું જોઈએ તેવો દરેક લોકોને સંદેશો પાઠવ્યો. જ્યારે જૂથળના રામવાવ પાટિયા, હનુમાનજી દાદાના સાનિધ્યમાં આવેલા તમામ અધિકારીઓએ તેમજ ધારાસભ્ય, ભાજપ પ્રમુખ, ફોરેસ્ટ સ્ટાફે એક વૃક્ષ વાવી અને વૃક્ષનું જતન કરવું તેવો સંકલ્પ કર્યો હતો. પીએમ મકવાણા આરએફઓ માળિયા, આજે 70મો ગ્રામ્ય કક્ષાનો વન તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી છે, બરાબર, જેના ભાગરૂપે અહીંયા કાર્યક્રમ રાખેલો છે. કાર્યક્રમમાં આપણે ખેડૂતોને જે યોજનાઓ મુજબ વૃક્ષ ખેતીની યોજના છે, એગ્રો ફોરેસ્ટની છે, ફાર્મ ફોરેસ્ટની છે, રોપાઓ મળે છે, એના સબસિડી મળે છે, એના વિશે સમજ આપેલ છે અને વૃક્ષનું મહત્ત્વ શું છે આપણા જીવનમાં, જીવનથી માંડી અને મૃત્યુ સુધી એ અને પર્યાવરણની જાગૃતિ પ્રત્યે બધાને પ્રોત્સાહિત કરેલી છે અને વૃક્ષ રથ કાઢી અને ગામડે ગામડે અને તાલુકા શહેરમાં મોકલી અને આ વર્ષે આપણે દરેક એક ઝાડ અને એક બાળ એક વૃક્ષ વાવીએ એવો સંકલ્પ છે. વાઢિયા મિતુલ કુમાર સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ.